एना बे हाथ धड़ अने बे पग बनावी दो अने पछी एना बे पग ने ज्यारे एनिमेशन करवाना त्यारे एनू ज्यारे माउंटिंग करवानुं थशे ए बहु ज इम्पोर्टंट छे। એટલે આ એક કારનું જ ઉદાહરણ નથી, કાલ સવારે પ્લેનથી લઈને કાર, ટ્રક અને માણસ ગમે એના એનિમેશન, કોઈ રોબો છે, રોબોને ચલાવવા માગો છો, એટલે આપણે ખાસ તમારી સાથે હું પણ જોવા માગું છું કે આ જે માઉન્ટિંગ થાય છે કે કોમ્બિનેશન થાય છે એ કઈ રીતે થાય છે। તો અનિલભાઈ, આ જે લેક્ચર પૂરો થતાં પહેલાં આજે આપણે એ છેલ્લે વ્યવસ્થિત રીતે સમજાવીએ જેથી આ શું થાય છે, જે બહુ સારી વસ્તુ છે। ચોક્કસ સર, આપણે જેવી રીતે જોયું કે કોઈ પણ આપણે એનિમેશન આપે છે એનું ફર્સ્ટ અને એન્ડિંગ, સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઝિશન આપણે ડિસાઈડ કરતા હોઈએ છીએ। તો જ્યાં આપણે જે આપણે રોટેશન આપ્યું ટાયરનું, એ બંને ટાયર પ્લસ આપણે જે ડ્રો કરેલી છે એ બીજા લેયરમાં છે આપણી ગાડી, એ ત્રણેયને લેયરને સિલેક્ટ કર્યા પછી એને ડ્રેગ કરીને એન્ડ પોઝિશન પર મૂકી દઈશું। આ મૂકવાથી આપણું એનિમેશન સિમ્પલ આ પ્રકારે થશે અને જ્યારે આપણે કંટ્રોલ એન્ટર કરીને રન કરીશું ત્યારે આ ગાડી એક સાઈડથી બીજી સાઈડે જતી હશે એવું આપણને દેખાશે। હવે એને રન કરવા માટે કંટ્રોલ એન્ટર, દર્શક મિત્રો જો એમાં આપણે કોઈ માઉન્ટિંગ ડીમાઉન્ટિંગ નથી કર્યું, પરંતુ જે ત્રણ વસ્તુને લઈને અનિલભાઈ જે આપ્યું છે એ ડિસ્ટન્સ વધારી દીધું છે, ટાઈમ ફ્રેમની અંદર એમણે જે લાસ્ટ ફ્રેમ છે એના પાસે આ ઓબ્જેક્ટના ત્રણેય કમ્પોનન્ટને ઉપાડી અને ત્યાં મૂક્યા છે અને જેવું કંટ્રોલ એન્ટર આપ્યું એટલે કાર ચાલે છે। શું અનિલભાઈ, અમે આ કારને થોડી સ્લો કરી શકીએ? હા સર, સ્લો કરવા માટે તમારે માત્ર અને માત્ર એની અંદર ઇન્સર્ટ ફ્રેમ કરવાની રહે છે। ઇન્સર્ટ ફ્રેમ કરવા માટે સૌથી પહેલાં જે પોર્શનને આપણે વધારવું છે એને સિલેક્ટ કરીને ડ્રેગ કરવાનું, ત્યાર પછી રાઇટ ક્લિક કરીને ઇન્સર્ટ ફ્રેમ। આ કરવાથી તમારી ગાડીની જે સ્પીડ હશે એ થોડી થોડી ધીમી થતી જશે। ઓકે, એટલે જેમ આપણે કી ફ્રેમ જે છે, આ ફ્રેમ છે કે કી ફ્રેમ છે? સર આ ફ્રેમ એડ થઈ રહી છે। ઓકે, એટલે જેમ ફ્રેમ એડ થશે ડિસ્ટન્સ વધતું જશે ટાઈમલાઈનનું, એમ ગાડી ધીમે ધીમે ચાલશે। ઓકે ફાઇન, હવે રન કરીને જોઈએ આપણે। હાજી દર્શક મિત્રો, જોઈ શકો છો પહેલાં જે સ્પીડ હતી એના કરતાં મારા ઓબ્જેક્ટની સ્પીડ ઘણી સ્લો થઈ ગઈ છે અને આ ખૂબ જ અતિ સુંદર છે। તો ગેમ્સ આ તે બધું જ ચાલુ છે, માત્ર થોડી મિનિટોની વાર છે। દર્શક મિત્રો તરફથી એક વસ્તુ કહી શકું કે આ ને આ કામ વડે તમે ઘણું કરી શકો છો। આજે કાર અહીંયા આવ્યા પછી તમે કોઈ રિપ્લેનું બટન દબાવો અને રિપ્લેનું બટન દબાવતા એ વસ્તુ રોટેટ થાય છે, એ પણ વસ્તુ છે, પરંતુ એ પ્રોગ્રામિંગ છે। ફ્લેશની અંદર પ્રોગ્રામિંગમાં સ્ક્રિપ્ટિંગ થશે, ઘણું બધું છે। ફ્લેશ મેં જેમ વાત કરી એમ દરિયો છે, આજે ગેમ્સ બનાવવાથી લઈને એટ્રેક્ટિવ બેનર્સ બનાવવા કેમ, પરંતુ આજે ફ્રેમની અંદર, કી ફ્રેમની અંદર, મોમેન્ટની અંદર શું છે એ ઘણું બધું આપણને સમજાવ્યું। દર્શક મિત્રો તરફથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અનિલભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ, અને દર્શક મિત્રોને પણ આ ફ્લેશની અંદર સારામાં સારી રીતે ખૂબ જ અંતર્ગત રસ લઈ અને પોતાનું ઉજળું ભવિષ્ય કરે અને પોતાની ક્રિએટિવિટીને ફ્લેશ કે કોમ્પ્યુટરાઇઝ વડે કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અભિજીત જાડેજા અને અનિલ નાયક તરફથી ખૂબ ખૂબ આભાર।